નમસ્તે વિદ્યાર્થીઓ હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર આજે બાળકો આપણે ધોરણ માં આસપાસ સમજીશું તો બાળકો આપણે પાઠ નંબર તેર પહાડી રહેઠાણ વિશે સમજતા હતા તો ચાલો બાળકો આ પાઠ આપણે આગળ સમજીએ હવે બાળકો આપણે આ પાઠમાં આગળ સમજીએ શ્રીનગર તરફ મેં થોડા દિવસો ચાપાંગ જાતિના લોકો સાથે વિતાવ્યા પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે તે જે તદ્દન જુદી જગ્યા જેવું લાગે છે આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો છે એટલે હવે શું કહે છે ગૌરવજાની કે હવે થોડા દિવસો એ ચાપાંગ જાતિના લોકો આપણે જે પાઠમાં સમજી ગયા હતા તે લોકો સાથે વિતાવ્યો હવે શું કહે છે કે દુર્ભાગ્ય હવે મારે આગળ જવાનો સમય આવી ગયો હતો હવે તેમને આગળ જવાનો સમય આવી ગયો હતો મુસાફરીમાં હવે શું કહે છે કે એમણે જે લેહથી જે રસ્તે ગયા હતા તેનાથી બીજો રસ્તો તેમણે પસંદ કર્યો છે તો કયો રસ્તો પસંદ કર્યો છે તેના વિશે જાણીએ કે હું શ્રીનગર તરફ કારગીલ પર થઈને જતો હતો મેં ઘણી મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા હવે શું કહે છે કે બીજા રસ્તો પસંદ કર્યો એ કયો હતો એમ કહે છે કે હું શ્રીનગર તરફ કારગીલ પર જઈને થઈને જતો હતો એટલે કે કારગીલથી જતા હતા ત્યાં એમને જોવા મળે છે કે અદ્ભુત ઇમારતો તેમને જોવા મળે છે હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો તેમ તેમણે મારું દિલ જીતી લીધું કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક કેટલાક પાણી પર હવે જોવામાં શું કહે છે કે એમના સરસ મજાના ઘરો હતા કેટલાક તો પર્વતો પર હતા તો કેટલાક ઘર તો બાળકો સાના પર હતા પાણીમાં હતા મેં તેના ઘણા ફોટા લીધા મારો ફોટો આલ્બમ જુઓ હવે શું કહે છે તે ફોટા આપણને પણ જોવા મળશે તો ચાલો બાળકો તે ઘર જોઈએ કેવા સરસ મજાના છે જુઓ અહીં તમે જોઈ શકો છો કે અહીં તમને પાણી પર ઘર જોવા મળે છે શ્રીનગરના ઘર મારું ફોટો આલ્બમ તો જુઓ અહીં પહેલાં જે ચિત્ર આપવામાં આવી છે તેના વિશે સમજીએ તો અહીં અહીં પણ પાણી પર ઘર તમને જોવા મળે છે જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસ બોટમાં રહેવું પસંદ કરે છે એટલે શું કહે છે કે જે મુસાફરો શ્રીનગર માટે આવે છે તે ક્યાં રહેવું પસંદ કરે છે હાઉસ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે હવે હાઉસબોટ એંસી ફૂટ લાંબી અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી છે તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો તે એંસી ફૂટ તો લાંબી છે અને લગભગ આઠથી નવ ફૂટ પહોળી છે ત્યારબાદનું ચિત્ર જોઈએ કે શ્રીનગરમાં ઘણા પરિ પરિવારો ડોંગામાં રહે છે આવી બોટ આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે તો જુઓ બાળકો આ રીતની રહેઠાણ હોય છે તેને ડોંગા કહે છે ત્યારબાદ જોઈએ તો અહીં સરસ મજાનું ચિત્ર જોવા મળે છે કે હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે તો જુઓ બાળકો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે કેવી સરસ મજાની લા આ જે કોતર કામ કરવામાં આવ્યું છે તે લાકડાની મદદથી કરવામાં આવી છે આ ભાતને ખત જે આ પ્રકારની ભાત એટલે કે આ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવી છે તેને શું કહે છે ખતમ બંડ એટલે કે જે જીક્ષો કોયડા જેવી ભાત હોય છે એટલે કે કહેવામાં આવે છે ખતમ બંડ કહેવામાં આવે છે હવે જુઓ અહીં તમને કાશ્મીરના કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે જેમાં લાકડું પણ વપરાય છે ઘરના છાપરા ધાડવાળા હોય છે તો જુઓ બાળકો અહીં તમે જોઈ શકો છો કે કાપેલા પથ્થરો પર માટી લગાવીને આ પ્રકારનું ઘર બનાવે છે તે લોકો ત્યારબાદ જુઓ અહીં થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે હવે ખાસ પ્રકારની આ રીતની બારી હોય છે જે દિવાલની પણ બહારની તરફ હોય છે તેને ડપ કહેવાય છે તે બારીને શું કહેવામાં આવે છે ડપ કહેવાય છે તેમાં સુંદર ભાત હોય છે ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે એટલે કે ત્યાં સરસ મજાની ડિઝાઇન હોય છે અને ત્યાં બેસીને આપણે મજા માણી શકીએ છીએ તો કેવું સરસ મજાનું તમને ચિત્રમાં જોવા મળે છે આ ભાત જુઓ તમે જોઈ શકો છો હવે આપણે આગળ સમજીએ અહીં અહીં જૂના ઘર પથ્થર ઈંટ અને લાકડાના બનેલા હતા દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતો તે તમે આહી ચિત્રમાં જોઈ શકો છો હવે આપણે આગળ સમજીએ જ્યારે મુસાફરી ચાલુ કરી મેં અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ પ્રકારના ઘર અને અલગ રહેઠાણ કરવાની જોવા મળશે મને લેહમાં પર્વત પર રહેવાનો અને શ્રીનગરના પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા પરત મુસાફરી પરત એટલે કે પાછી મુસાફરી હવે પરત જવાનો સમય હતો જંબુમાં મેં જમ્બુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા સિમેન્ટ ઈંટો સ્ટીલ અને કાચના જ આ ઘર ખૂબ જ મજબૂત હતા પરંતુ સદન સિબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા એવા ખાસ ન હતા એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચ્યા પહોંચવા આવ્યા હતા હું ભારે હૃદય પરત આવ્યો મને એ પણ અનુભવ થયો કે મારી મોટર સાયકલને પણ પાછું આવવું ન હતું હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો હવે પછી જ્યારે લોનરને હું શહેરથી કંટા કંટાળીશું ત્યારે હું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું હવે શું કહે છે કે હવે પાછો ફરે છે ત્યારે તેમનું મન ન હતું અને એ કહે છે કે તેમની મોટરસાઇકલ ને પણ પાછું આવવું ન હતું પણ એ શું કહે છે કે જ્યારે હું શહેરથી કંટાળી જઈશ ત્યારે પાછા આવી રીતે મુસાફરીનું આયોજન કરીશ હવે અહીં ચિત્ર આપ્યું છે અને તેની નીચે લખ્યું છે કે શું તમે કહી શકો છો આ ચિત્રમાં શું બતાવ્યું છે કાશ્મીરની દરેક ગલીમાં બેકરી હોય છે કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી તેઓ આવી બેકરીમાંથી ખરીદે છે તો જુઓ બાળકો આવી તમને જોવા મળે છે આ રોટલી છે હવે શું કહ્યું છે કે કાશ્મીરના લોકો રોટલી બનાવતા નથી તે લોકો ક્યાંથી આ રીતેની બેકરીમાંથી રોટલી ખરીદે છે કેવી મજાની વાત છે ને આ નવી વાત છે આપણા માટે હવે એમની કાશ્મીરની ગલીમાં આ પ્રકારની બેકરીની દુકાનો જોવા મળે છે હવે આપણે આગળ સમજીએ તો કહો જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે જો હા તો તેના કારણો વિશે વિચારો એટલે બાળકો તમે જ્યાં રહેતા હોય ત્યાં જુદા જુદા પ્રકારના ઘરો હોય તો તેની તમારે તેના કારણ વિશે વિચારવાનું છે તો તેમાં જવાબ આવશે કે ધાબુ છે જેનો ઉપયોગ કપડા એમ જુદી જુદી રીતે કરવામાં આવતું હોય છે તો હવે બાળકો આ પ્રશ્ન વિશે આપણે સમજીએ કે શું કારણ હોઈ શકે કે ઘર અલગ અલગ પ્રકારના હોય છે તો હા મારા વિસ્તારમાં પણ જુદા જુદા પ્રકારના ઘર છે જેવા કે બહુમાળી ઇમારતો જે મધ્યમ વર્ગના લોકોના બજેટના પ્રમાણ પ્રમાણે બને છે કેટલાક મોટા ઘર હોય છે તો કેટલાક બંગલા હોય છે જે લોકો શ્રીમંત એટલે કે પૈસાદાર લોકો હોય છે તે લોકો આ રીતે મોટા ઘરો બનાવતા હોય છે બંગલા જેવા હવે જે લોકો મધ્યમ હોય છે અથવા તો મજૂર વર્ગના લોકો હોય છે એકદમ મજૂર વર્ગના લોકો હોય છે તે ઘાસ સૂકી સૂકી દાળીઓ અને તાડપત્તી ભેગી કરીને ઝૂંપડા જેવા મકાનો મકાનો ગરીબ વર્ગના લોકોમાં રહે છે આમ દરેક લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે ઘરમાં રહે છે એટલે કે જે લોકો એકદમ ગરીબ હોય છે તે ઝૂંપડા જેવા મકાનમાં રહેતા હોય છે હવે આગળનો સવાલ સમજીએ તમારા પોતાના ઘર વિશે વિચારો તેમાં કશું ખાસ છે જેમ કે ખૂબ વરસાદ વક કે છાપરા અથવા તો પરસાડ જ્યાં જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો તો સુઈ શકો કે જ્યાં સૂર્યના તાપના વસ્તુઓ સુકવી મૂકી શકાય તો હવે બાળકો તેના વિશે આપણે સમજીએ તો તેનો જવાબ આવશે કે મારા ઘરમાં છત એટલે ધાબુ છે તેનો ઉપયોગ કપડાં સુકાવવા માટે અનાજ અને મુરબ્બા સુકાવવા માટે તથા ગરમીની ઋતુમાં રાત્રે સૂવા માટે અમે કરીએ છીએ ત્યારબાદનો સવાલ છે કે તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું તે કાદવ ઈંટ પથ્થર લાકડું કે સિરમેન્ટ છે તો તેનો જવાબ આવશે કે મારા ઘરને બનાવવા માટે સિરમેન્ટ ઈંટ રેતી કપચી લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારબાદ આપવામાં આવ્યું છે કે ચર્ચા ચર્ચા કરો અને લખો

હવે આ રીતના ઘર છે તેમાં શિયાળામાં રહી શકાતું નથી પરંતુ ઉનાળામાં અહીં રહે છે ત્યારબાદ અહીં સમજીએ નીચે કે તમે ચાપાંગ અને બાકરવાળા લોકોની રહેણી કરણીમાં કોઈ સમાનતા અને તફાવતનો અનુભવ કરી શકો છો તો હા હું ચાપાંગ અને બાકરવાલા બાકરવાલા લોકોની રહેણી સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકું છું તો હવે આપણે શું સમાનતા છે તો એમનામાં એક સમાનતા છે કે બંને ખૂબ ઊંચાઈ અને પહાડી વિસ્તારમાં રહે છે ત્યારબાદ આવશે કે બંને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે આ સમાનતા છે બંને જાતિના લોકો બકરીઓ યાક ઘેટા વગેરે પ્રાણી પર નિર્ભર હોય છે તેઓ પ્રાણીઓના દૂધ ઊન અને ઊનની બનાવેલી ગરમ વસ્તુ સાલ વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે એટલે આ તેમની સમાનતા જોવા મળે છે જ્યારે આ બે જાતિમાં તફાવત શું છે તો ચાપાંગ લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે જ્યારે બાકરવાલા લોકો થોડીક જ ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે ચાપાંગ લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાડે છે જ્યારે બાકરવાલા લોકો બધા જ પ્રકારની બકરી અને ઘેટા પાડે છે ચાપાંગ લોકોની બકરીઓના મુલાયમ વાળમાંથી પશ્મિના નામની શાલ બનાવવામાં આવે છે બાકરવાલા લોકો વાલા લોકો ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બનાવતા હોય છે હવે બાળકો આપણો પાઠ પૂરો થઈ રહેવા જઈ રહ્યો છે તો આપણે શીખીએ કે આ પાઠમાં શું સમજી ગયા આપણે શું શીખ્યા તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર કેટલાક પાણી પર કેટલાક લાકડા પર અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પૈકી જે પેક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે બધા વિશે વાંચ્યું તો આ પાઠમા બાળકો આપણે આ બધું સમજી ગયા આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવું એટલે કે આ પ્રકારના રહેઠાણ છે તે તેમની જરૂરિયાત મુજબના છે તે આપણે કઈ રીતે સમજાવી શકીએ તો મેં જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ રહેઠાણો વિશે જાણ્યું બધા જ પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોની જરૂરિયાત પ્રમાણે જ છે ઉદાહરણ તરીકે દાલ સરોવરમાં જોવા મળતા નાવ પર બનાવેલા હા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં જુદી બધી જ સુવિધાઓનો સુવિધાઓ જોવા મળે છે જેમાં પ્રવાસીઓની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે એટલે અહીં વાત કરવામાં આવી છે કે જ્યારે જે સરોવરમાં આપણે જે આગળ સમજી ગયા કે સરોવરમાં જે પ્રકારના ઘર આપણે જોયા હા હાઉસબોટ તે ડોંગા જેવા ઘરોમાં એટલે કે હાઉસબોટ હતા અને ડોંગા જેવા ઘરમાં જે પ્રકારની સુવિધાઓ હોય છે તે પ્રવાસીઓની ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હોય છે અને તેમાં પ્રવાસીઓની જરૂરિયાત મુજબનું ધ્યાન રાખવામાં આવે છે લાકડામાંથી બનાવેલા ઘરોમાં તેમાં રહેવાવાળા લોકોની ઠંડીથી રક્ષણ મળે છે હવે જે પ્રદેશમાં આપણે ખૂબ ઠંડી પડતી હોય તે પ્રદેશમાં આપણે લાકડાથી બનાવેલા ઘરો વિશે સમજી ગયા કા કેમ તે લોકો લાકડામાંથી બનાવેલા ઘરોમાં રહે છે કારણ કે તેમને તેમનાથી રક્ષણ મળતું હોય છે ચાપાંગ અને બાગરવાળા લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ અને ઘરની ઘર તેમની રઝળ ની જિંદગીને અનુકૂળ હોય છે ત્યારબાદ આપણે સમજીએ કે તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ પડે છે એટલે કે આ બધું આપણે અલગ અલગ ઘર વિશે સમજી ગયા તો તે તમારા ઘરથી કઈ રીતે અલગ પડે છે તે બાળકો તમારે લખવાનું છે તો આપણે તે સમજીએ કે મારું ઘર ઈંટો લોખંડ અને સિમેન્ટનું બનેલું હોય છે જે અહીંના હવામાન માટે અનુકૂળ છે તે એક જ જગ્યાએ સ્થિર રહે છે જ્યારે પહાડી વિસ્તારના ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે તે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકે તેવા હોય છે કેમ તે લોકો તંબુ બનાવીને રહે છે કારણ કે તે લોકો ઘેટાબકડા ચરાવતા હોય છે તેથી તે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જવું પડે છે તેથી તે લોકો આ રીતે તંબુ જેવા ઘરમાં રહે છે ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં કેટલાક ઘર સરોવરના પાણીની ઉપર હોય છે તેને હાઉસબોટ અને સિકારા કહેવાય છે આમ તેમના ઘર મારા ઘર કરતા અલગ પડે છે તો આ રીતે બાળકો આપણે સરસ મજાનો આ પાઠ સમજી ગયા હવે આપણે નવો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું